આજે ધરમપુરમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે શ્રીમદ રાજચંદ્ર મિશન સાથે મારો જૂનો સંબંધ છે. પૂર્ણવિરામ, હું દાયકાઓ પહેલાં ધરમપુરમાં આવતો ત્યારે આપ સૌની વચ્ચે રહેતો હતો. પૂર્ણવિરામ, આ મહાન ભૂમિ, અલ્પવિરામ, આ પુણ્ય ભૂમિએ આપણને જેટલું આપ્યું છે તેનો એક અંશ પણ આપણે સમાજને પરત કરીએ તો સમાજમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવે, જેનાથી દેશ પણ મજબૂત બને છે. પૂર્ણવિરામ, હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગ્રામીણ વિસ્તારોમાં ઉત્તમ સેવા આપવા જઈ રહ્યું છે, જે આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સશક્ત બનાવશે. પૂર્ણવિરામ, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સેવાની જ્યોત જગાવનાર આશ્રમના ગુરુદેવ તથા સમગ્ર મિશન અને સેવકોને અભિનંદન પાઠવું છું. પૂર્ણવિરામ, ગુરુદેવના નેતૃત્વમાં ગ્રામીણ વિસ્તારોમાં રાજચંદ્ર મિશન પ્રશંસનીય સેવા કાર્ય કરી રહ્યું છે. પેરેગ્રાફ, મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાના રૂપમાં એક મોટા પગલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્રજી શિક્ષણ અને કૌશલ્ય દ્વારા દીકરીઓના સશક્તિકરણ માટે ખૂબ જ આગ્રહી હતા. પૂર્ણવિરામ, તેમણે વધુમાં કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશની મહિલા શક્તિને રાષ્ટ્રીય શક્તિ તરીકે આગળ લાવવાની જવાબદારી આપણા સૌની છે. પેરેગ્રાફ, આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર મિશને આદિવાસી વિસ્તારોમાં સેવાની ધૂણી ધખાવી છે. પૂર્ણવિરામ, માનવથી માંડીને પશુઓ માટે સેવા અને દયાની પ્રેરણા શ્રીમદ રાજચંદ્રે આપી છે. પૂર્ણવિરામ, આ મિશને આધ્યાત્મિકતાના દ્વાર ખોલ્યા છે. પૂર્ણવિરામ, અવિરત વિકાસ યાત્રાએ તેમજ આધ્યાત્મિકતાની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરીને ગુજરાતને વિશ્વ ફલક પર મૂક્યું છે. પૂર્ણવિરામ, ગુજરાત સૌના સાથ અને સૌના વિકાસનું મોડેલ બન્યું છે. પેરેગ્રાફ, રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે શ્રીમદ રાજચંદ્રજીએ ગાંધીજીને આધ્યાત્મિકતાનું જ્ઞાન આપી આપણને રાકેશજી જેવા ગુરુ આપ્યા છે, જેઓએ આદિવાસી વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરીને નાનામાં નાના વ્યક્તિને સારવાર મળે તે માટે પ્રયાસ કર્યા છે. પૂર્ણવિરામ, આ પ્રસંગે ગુરુદેવજીએ પ્રવચન આપતા જણાવ્યું કે દેશની નિરંતર સેવામાં લીન મોદીજીએ લોકકલ્યાણના કાર્યોમાં જીવન સમર્પિત કર્યું તે બદલ માત્ર શ્રીમદ રાજચંદ્ર મિશન જ નહીં પરંતુ ભારતવર્ષની જનતા જનાર્દન પણ આભારી છે. પૂર્ણવિરામ, હર ઘર તિરંગા અભિયાન પણ આ મિશન પૂર્ણ કરવા કટિબદ્ધ છે. પૂર્ણવિરામ.